નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય વિજ્ઞાન પાઠ 12 ઘર્ષણ વિશેનો અભ્યાસ કરવાનો છે, જેમાં ઘર્ષણ એ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેના સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, તે બંને સપાટી પર લાગે છે. ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. તમે જે તરફ બળ કરો એની વિરુદ્ધ બાજુએ ધક્કો મારો, એને ઘર્ષણ કહે છે. સ્પ્રિંગ કાંટા વડે વસ્તુ પર લાગતા બળનું માપન કરી શકાય છે. એ ઉપરાંત ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતા છે. ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની દ્રવ્યની જાત, જેમ કે લાકડા પર, લોખંડ, કોકરી પર, રબર વગેરે આધારિત છે. આપેલ સપાટીઓને જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીસાપણા પર આધાર રાખે છે. બે સપાટીઓ એકબીજાના કેટલા બળથી દબાવે છે તે બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. કારણ કે બે સપાટી હોય તો એના ઉપરથી તમને ખ્યાલ આવી છે. ભૌતિક સંપર્કમાં રહેલી કોઈ પણ સપાટીથી વસ્તુને સ્થિર અથવા સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેની જરૂરી બળ અથવા તો બળ એ સ્થિતિ ઘર્ષણ બળનું માપ છે. એ વસ્તુ જ્યારે કોઈ સપાટી પર સરકતી હોય ત્યારે તેની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટેની જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપન છે. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટર ઘર્ષણ કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ઘર્ષણ ક્યારે ઈચ્છનીય હોય છે અને ક્યારે અનિચ્છનીય હોય છે. કોઈ સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે. જ્યારે પગરખાના તળિયા અને વાહનોના ટાયરોને ઘર્ષણ વધારવા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે. આપણે જોઈએ તો ટાયરમાં ખાંચા હોય છે અને ચપ્પલના તળિયામાં પણ એ રીતની નકશી કામ હોય છે, કારણ કે જેથી કરીને આપણે લપસી ન જઈએ. જો ચપ્પલના તળિયા ક્લીન હોય તો કોઈ પણ માણસ પડવાની બીક રહે છે. ઉંજળનો ઉપયોગ માટે ઘર્ષણ ઘટાડી શકાય છે. આપણે ઘણીવાર પંખામાં, સંચામાં કે કોઈ એવા મિજાગરા કે બારીઓમાં આપણે ઓઇલ કરીએ છીએ, કારણ કે જેમાં ઘર્ષણ ન થવું જોઈએ એ અનિચ્છનીય છે. જે મશીનોમાં ઉંજળ તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે ત્યારે તેને ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. લોટર ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. બોલ બેરિંગ સરકતા ઘર્ષણને લોટર ઘર્ષણમાં ફેરવે છે. ઘણા મશીનોમાં બોલ બેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણો ઘટાડી શકાય છે. બોલ બેરિંગ એટલે કે આપણે દેશી ભાષામાં એમને છરા કહીએ છીએ. જે વહી શકે તેને તરલ કહે છે. વાયુ અને પ્રવાહી એ બંનેનું સામાન્ય નામ તરલ છે. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળને ઘસારવું કહે છે અને તરલમાં ગતિ કરતું વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. એ ઉપરાંત તરલમાં ગતિ કરતી વસ્તુ પર ટ્રેક લાવવાને લીધે તેની ઉર્જાનો વ્યય છે. વસ્તુની ઉર્જાનો વ્યય શક્ય હોય તેટલો ઓછો થાય એટલા માટે ઘર્ષણ ઘટાડવા અને એક પ્રયત્નમાં તેને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી અથવા તો સુવાહી આકાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘર્ષણ પાઠની અંદર અહીંયા અભ્યાસને પૂર્ણ કરીએ છીએ.